કથાને નેક્સ્ટ શ્લોક વાંચો તો પોતાના નામે ઓળખાય ને ઉત્તમ, પોતાના નામે જે ઓળખાય એ ઉત્તમ, બાપના નામે ઓળખાય એ મધ્યમ, મોહરના નામે ઓળખાય એ કનિષ્ઠ, અને બાઈ માણસના નામે ઓળખાય ગામમાં કરીને પૂછવું પડે ભભીનો વર ક્યાં રહે. સંસ્કૃતમાં અદભુત લખ્યું છે બધું, અદભુત સુભાષિતોમાં આવું બધું અદભુત લખ્યું છે. હા, સંસ્કૃતના એક સુભાષિતના મેં દુવાની અંદર બે રૂપાંતર કર્યા છે. સંસ્કૃત પરબારું સમાજ નહીં સમજી શકે મને ખ્યાલ હતો, જો કે હા એક આમંત્રણ આપી દઉં છું. આ રીતનું 9/4 થી 14/4 ઉપલેટાની અંદર સુવા પરિવાર, આયર પરિવાર દ્વારા એમના હુરાપુરાના થાન કે સુવા પરિવારના હુરાપુર છે રાજા બાપા. મેં તમને ફોન કરાવ્યો તો આવ્યો તો ફોન કે હા, એના પરિવારના થાન કે આખો સુવા પરિવાર બધો ભેરો થઈ અને શ્રીમદ ભાગવતની કથા બેસાડે છે, એના વ્યાસપીઠ ઉપર હું બેસું છું વાંચવા માટે થઈને. અને ત્યારે મને એમ થયું, જ્યારે હું ભાગવત વાંચતો હતો ત્યારે સંસ્કૃત મને અઘરું લાગતું હતું, મેં આટલું બધું અઘરું સંસ્કૃત હું સમાજને કઈ રીતે સમજાવી ગયું. એ પછી મેં 12 સ્કંદ છે અને એને ચોપાઈબદ્ધ દુવા છંદબદ્ધ લેખા, અને હું એ રીતે જ વાંચવાનો છું. હારે સંસ્કૃત લોકો લઈ, પણ એક વાત તમને, મેં 2 શ્લોક વાંચ્યા મને બહુ ગમ્યા, ગમ્યા 2 સુભાષિતો બહુ ગમ્યા, નાથવામાં 2 સુભાષિત ગમ્યા, બહુ ગમ્યા, પણ મારે સમાજને આ દેવા હોય તો હું કરવું. પછી 2 દુવાનીમાંથી રચના કરી અને એ કઈ કરી હું તમને કહું. અડધી ક્રાંતિનો સમય શમશાનની મલિક કે આદમી નીકળ્યો, બળી ગયેલા માણસના મડા પાસે બેઠી બેઠી એક બાઈ રસોઈ બનાવતી હતી, એટલે તલવાર ખેંચીને પૂછ્યું કે કોણ છો. એ કોઈક મરદ હશે ત્યાં તલવાર ખેંચે, નકર તો ત્યાં ઉભો કહેવાનો રીએ, નરિયું ખખડે ને તો ઊંડી ઠેકી જતો હોય. તલવાર ખેતી કોણ છો કે તુડેલ છો, શું કરે રસોઈ ની તૈયારી કરું. બળી ગયેલા માણસ નામ ચિતા ઉપર કે તારે મન ચિતા છે, મારો ચૂલો છે, તારે મન ચિતા છે, મારો ચૂલો મારું રહેઠાણ છે, કાયમ કોઈ બાળીને વ્યા દે ને હું રસોઈ કરી લઉં. શું મૂક્યું માણસ ખોપરી મૂકી, એમાં હું રાંધવાની છો, હું ઉકળે એમાં દારૂ આંધણ ઉકળે, હું રાંધવાની છો એ કૂતરાનું માંસ રાંધવાની છું. પણ કે લાકડું ખોડીને એક પગર ખૂટી ગયેલું હતું, એટલે આદમી કીધું પછી પગર ખામ લઈને ખાવાની છે કેમ, કે પાત્ર તરીકે નથી રાખ્યું. કે તો કે અભાગ્ય માણા અહીંથી નીકળે ને મારી રસોઈમાં નજર પડે ને મારી રસોઈ બગડે નહીં ને, એટલે મેં નજરિયું ટાંગ્યું. સુખી માણા ઘેર દૂધપાકના ટોક મૂકવાતા ને તે જૂનું પગરખું ટાંગતા કે કોઈ ભાઈની નજરવાળો આવે ને દૂધપાક ફાટે નહીં. પંજાબની ગાડી નથી નીકળતી, આગળ જૂનું પગરખું ટાંગ્યું છે, હું કરો હારી ગાડી મૂકો નજર, એ ખૂટકો છે. મારી રસોઈ બગડે ને એટલે નજરિયું ટાંક્યું, એટલે કે આદમીએ કીધું કે ચિતા અગ્નિ મદિરા આંધણ, એમાં રાંધણ માંસ રુધિર નર મુંડે નજરે નાખી અને અભડાવે કોણ અધિક, ચિતા અગ્નિ મદિરા આંધણ અને રાંધણ માંસ રુધિર. હે ભાઈ, બળી ગયેલા માણાની ચિતા, એમાં માણાની ખોપરી, એમાં દારૂનું આંધણ, એમાં કૂતરાનું માંસ રાંધવાની, રાંધવાવાળી તું ચૂડેલ, એક ખેકી તો ચડિયાત હલકા તમે નીચ ભેરા થયા, તમારાથી હલકું દુનિયાના પટમાંથી કોણ હોય, હવે આમાં નજર પડે અને આ રસોઈ ફાટે, આથી અધમ કોણ કે અમારો રસોઈ ફાટે. અને ત્યાં ફરીન ભાઈએ જવાબ દીધો હતો કે ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતે લીધી હોય હાય, એવા નરાધમની નજરથી પછી ખાજ મારું અભડા, અહીં તો ગૌ બ્રાહ્મણ અને ગરીબને જેને હળહળતી લીધી હોય હાય, જેને ગાયુંને પીડ્યું હોય, જેને ગૌસર ખેડ્યા હોય, જેને બ્રાહ્મણોને પીડ્યા હોય, જેને સાધુઓને પીડ્યા હોય, જેને ગરીબની હાય લીધી હોય, ચૂડેલ કેવો અહીંથી નીકળે ને તે મારા કરતા નીચ છે, મારા કરતા હલકો છે, તે મારી રસે. તમારા હુરાપુરાને પ્રાર્થના કરો, તમારી કુળદેવની પ્રાર્થના કરો, મછુઆઈને પ્રાર્થના કરો કે દ્વારકાધીશને પ્રાર્થના કરો, તને બે હાથ જોડીને એટલું કહેજો, મારા બાપ મારા ભાગમાં ગરીબાઈ માંડી હોય તો ગરીબાઈ દેજે, બે આહુડા પીને હું મારી ગરીબાઈને સહન કરી લે, ચોપડેલો નહીં દે ને તો કોરો કોરો ડુંગરીના દડાએ ખાઈ લે, તને ફરિયાદ કરવા નહીં આવું. એક દયા કરજે, મારા ભાણામાં જે રોટલો પીરાય ને એ કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના નિહાહાથી ચોપડેલો ન હોય, કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય, બાકી કોરો દીજે ને કોરો.
तुलसी गरीब न छेड़िए अने बुरी गरीब की हाय मुवा ढोर की खाल से पसे लोहा भस्म हो जाए। मरेला ढोर ना चामड़ा नी धमण हलती केदी लुवार नी कोड़ी नी मालिक धमण हलते एनी फूंक लागे ने लोढाने गाड़ी नाके ते जीवता ने फूंक मूके। मेरा ढोर ना चामड़ा नी फूंक थी जो लोटा गड़ी जाए जीवता नी फूंक मूके। बहु कर्मनी गति न्यारी छे। એટલે નથામામાં મેં જાહેરમાં ઘણી વખત કીધું છે કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી, આ દેશને બે જ લીટી દેવાની જરૂર હતી કે અહીં કર્યા ભોગવવાના છે, માં બાપ કરનારું કોઈ નથી, કરવું હોય તારી ઈચ્છા, ન કરવું તો તારી ઈચ્છા। બ્રહ્માન બાપને ન છોડ્યો, બ્રહ્માના બાપને ન છોડ્યો। હા તો વૈષ્ણવ માફની ગાણી નાખીને એમાં આપણે પેઠી ગયા, બે દીવા કરી દે માફ કરી દે, બે અગરબત્તી કરી દે માફ કરી દે, બેનરાની ડોડા વધારે માફ કરી દે, એ માફની ગાણી નાખીને એમાં આપણે પેટી ગયા, કરી દઈ માફ કરાવી દઈ, કરી દઈ માફ કરી દઈ। બાકી એને કીધું હતું કે માફ બાપ કરનારો કોઈ નથી, અહીં ભોગવા છે ને ભોગવવા પીડ્યા છે કોને, કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધોને અંધી તો પડે રે અંતે આવીને નડે છે રે, કરેલા ભોગવવા પડે, કાગડા ના કર્યા ઈંડાને ચૂકવવા પડે, દાખલો દાખલો આપવો જ પડે। વામન રે થઈને વાલે પડી રાજા છે તીરો, વિચારા વિનાનું વિઠ્ઠલ પગલા ભરે છે, યુગપાલ ટાળે યુગપાલ ટાળે ફેર રે વૈયા નહીં ને રોડિયા રે થઈને હલી પેરા તો મારે જે પ્રસંગ કેવો છે, એની માટેની આ છેલ્લી કડી આ અબધની કડી એના પર મારે એક પ્રસંગ કેવો છે, કે લાજ રે લૂંટાણી જે દી સતી દ્રુપદીની
એ જાંધુ જોખ માણી એના પુરાવા મળે છે. આપણે એમ કહીએ બાપા મોટા માણા ભૂલ ન કરે, મોટા માણા ભૂલ ન કરે, પણ મોટો માણા તેથી ભૂલ કરે ને તેથી ભૂલને સુધરતા હજાર વર્ષ હોય ત્યાં પછી મોટા માણાની કરેલી ભૂલ ઘડીકમાં સુધરે નહીં. ઘણા એનો કહેતા અમે નાચનાસણની રજ છે બાપા, તમે રજ નથી નાચનાસણની કપાઈ છો, સૌ નાચની કે પગવાને બેહવા ન દીધી, આ નાચ ગુમરે તમારા પડતા પેચ ચડી. એક શેઠ જાત્રા એ ગયા હતા, કુતરાને ભેરો લઈ ગયા હતા, કારણ કે આ કોઈ સાચું એમ નતું, ભેરો લઈ ગયા હતા જાત્રા કરીને આવ્યા પછી બીજા કુતરા ભેરા થઈ ગયા. ભાઈ ખ્યાતધામની જાત્રા કરી એવો કહેતો ખરો, કેવું હતું હરદ્વાર, કેવું હતું ગોકુળ મથુરા. તે કુતરાએ કીધું બાપા મેં કાંઈ ન જોયું, કે કેમ કે નાઈટ નડી જ્યાં ઉતરું ત્યાં ભેરા થઈ જાય, શેઠ પાછો નાખી દે ઢેકીમાં, કોઈને નડે ને નાઈટ નડે. હા, આ જીવનો જન્મ થાય ને ત્યારે જીવમાં ચાર પ્રકારના દંડ મુકાય જીવની માથે, ધર્મદંડ, રાજદંડ, દેહદંડ અને નાયત દંડ, ચાર દંડ મુકાય. એમાં આવા હારા કામમાં ધર્મદંડ ભરી દઈએ તો ત્રણ દંડ માફ થઈ જાય, પણ લોભ કરે ને ધર્મદંડ ભરે નહીં એટલે ત્રણ દંડ આવે. પેલો રાજદંડ આવે, કાંઈ નહીં પોલીસવાળા પકડે, હેલ્મેટ ક્યાં? હા આપો. પેલો દંડ આવે રાજદંડ, રાતમાં રાજદંડમાં છટકો ને એટલે દેહદંડ આવે. ઇન્જેક્શન મારીને ડોક્ટર એમ કે મારા પાઇન છે સાહેબ, પછી કહેવાય નાના દુજણ આમ કઈ નથી, હમણાં મોર ઊંસે કઈ થયું નથી, નહીં ત્યાં દેવા જ પડે, પાંચ છે કે પાંચ છે દેવા જ પડે. એમ કે સફરન ખાવાના 150 કિલો હોય તો ખાવા જ પડે. રાજદંડ, રાજદંડમાં છટકો દેહદંડ આવે, દેહદંડમાં છટકો તો નાયક દંડ આવે. લાડે કોડે દીકરાને પીણે હોય ને 6 મહિના ન થાય ઓહલાવીને બે ધામા વાળા કે 7 લાખ દો તો છૂટું કરીએ, નાયક દંડ. એક ધર્મદંડ ભરી દઈએ બાકીના ત્રણ દંડ એને માફ થઈ જાય. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ધર્મદંડ ભરી દેવો જોઈએ.